બાળકો તપોવન વિદ્યાલય વડા ગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું સ્વાગત છે. આ ધોરણ 5 ની અંદર વિષય અંગ્રેજી, જેમાં અંગ્રેજી કેપિટલ્સ અને સ્મોલ લેટર્સની જોડી બનાવો. આ બાજુ પહેલા કેપિટલ છે અને પછી સ્મોલ લેટર છે, જેની અંદર પહેલી એબીસીડીના કે ને બીજી એબીસીડીના કે સાથે જોડ્યો, પહેલી એબીસીડીના એમ ને બીજી એબીસીડીના એમ સાથે જોડ્યો, પહેલી એબીસીડીના વી ને બીજી એબીસીડીના વી સાથે જોડ્યો, પહેલી એબીસીડીના પી ને બીજી એબીસીડીના પી સાથે જોડ્યો, પહેલી એબીસીડીના જે ને બીજી એબીસીડીના જે સાથે જોડ્યો, પહેલી એબીસીડીના ડી ને બીજી એબીસીડીના ડી સાથે જોડ્યો, પહેલા એબીસીડી વાયના બીજા એબીસીડીના વાયના સાથે જોડ્યો. આવી રીતે પણ પરીક્ષાની અંદર પૂછાશે, જેની તૈયારી તમે લોકોએ કરવી. પહેલી એબીસીડીના મૂળાક્ષરને બીજી એબીસીડીના મૂળાક્ષર સાથે જોડવા. હવે જોઈશું યોગ્ય વિરોધી શબ્દ પસંદ કરી લખો. તમારા ધોરણ 4ની અંદર વિરુદ્ધાર્થી શબ્દો આવતા હતા ને બાળકો, તો અહીંયા જોડાક્ષરો જોડવાના છે વિરુદ્ધાર્થી. ચલો બીક, તો બીકની સામે શું આવશે? તો સ્મોલ. વન, એક, તો શું સાચી? વધારે, એટલે કે મેની. લોંગ એટલે કે લાંબુ. શોર્ટ એટલે કે ટૂંકું. ડે એટલે કે દિવસ. નાઇટ એટલે કે રાત્રિ. હોટ એટલે કે ગરમ. કોલ્ડ એટલે કે ઠંડુ. ઓન એટલે કે ઉપર. અંડર એટલે કે નીચે. ઓલ્ડ, ઓલ્ડ એટલે કે નવું. નવું થાય કે જૂનું થાય બાળકો? ઓલ્ડ એટલે જૂનું અને ન્યૂ એટલે નવું. હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં. હેપ્પી એટલે ખુશ અને સેડ એટલે નાખુશ. બ્લેક એટલે કાળું અને વ્હાઇટ એટલે સફેદ. હવે નીચે આપેલા શબ્દોમાંથી બર્ડ્સ એટલે કે પક્ષીઓ અને કલર્સ એટલે કે રંગો જુદા પાડો અને જોડ લખો. ઈગલ, રેડ, ક્રો, પિંક, હેન, વ્હાઇટ, યલો, પેરટ, બ્લેક અને સ્પેરો આપણે જુદા પાડવાના છે. અહીંયા બર્ડ્સ અને કલર્સના નામ, જેમાં ઈગલ એ બર્ડ્સમાં આવશે, રેડ એ કલર્સમાં આવશે, ક્રો એ બર્ડ્સમાં આવશે, પિંક એ કલર્સમાં આવશે, હેન એ બર્ડ્સમાં આવશે, વ્હાઇટ એ કલર્સમાં આવશે, યલો એ કલર્સમાં આવશે, પેરટ બર્ડ્સમાં આવશે, બ્લેક એ બર્ડ્સમાં આવશે અને સ્પેરો એ બર્ડ્સમાં આવશે. તો બાળકો, આ હતા આપણે કેપિટલ્સ લેટર્સની સામે સ્મોલ લેટર્સ જોયા, યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દના જોડાક્ષરો જોડકા જોડ્યા, પછી બર્ડ્સ અને કલર્સના નામો આપણે જુદા પાડ્યા. આ ઘરેથી તમારે નોટબુકની અંદર સુંદર અક્ષરે લખવાનું રહેશે. શાળામાં સૂચના મળે ત્યારે હોમવર્ક શાળાની અંદર બતાવવાનું રહેશે. થેન્ક યુ.